સુફલામ જળ અભિયાન 2020ની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત જામનગર જિલ્લામાં 104 કામ જળ સંપત્તિ વિભાગ દ્વારા, 11 કામ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને 24 કામ નગરપાલિકાના, 12 કામ ગ્રામ વિકાસ એજન્સી, 4 કામ વોટરશેડ અને 9 કામ વન વિભાગના દ્વારા એમ મળીને કુલ 164 પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો અંદાજિત ખર્ચ 432.18 લાખ થશે. જામનગર સુજલામ સુફલામ યોજના અંતર્ગત હાલ મનરેગાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં પણ શ્રમિકોને કામ પૂરતું વેતન મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રોજેરોજનું કમાઈને ખાનારા શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવી રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન વિતરણ બેંક ખાતામાં સહાય જમા કરાવી છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો દ્વારા ગામમાં શ્રમિકોને ઘરે બેઠા લોકડાઉનમાં રોજગારી મળી રહે છે. શ્રમિકોને લોકડાઉનમાં મળતી રોજગારી આગામી ચોમાસામાં ગામનું પાણી ગામમાં સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદાના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે ચાલુ થયા છે. મનરેગાનું કામ કાલવડ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે કાલવડ તાલુકામાં કૃષ્ણપુર, દુધારા, સરપદળ, બિરજા, નાની ભાગેડી અને બાવા ખાખરિયા ગામમાં સીમતર વિસ્તારમાં પાણીનું ચોમાસામાં અવરો રહે છે. તેવા સ્થળો પર ગામના તળાવો ગામના નોંધાયેલા શ્રમિકો દ્વારા મનરેગા હેઠળ ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. 5 ગામમાં કુલ 386 શ્રમિકોને રોજગારી મળી રહી છે. હાલના નિયમ મુજબ પ્રતિદિન શ્રમિકજીવીઓને રૂપિયા 224ની રોજગારી મળે છે. આ 5 ગામોમાં શ્રમિકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ શ્રમિકો દ્વારા માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે કામ કરાવવામાં આવે છે. મનરેગાનું કામ અઠવાડિયાના 3 દિવસ એકાંતરા શ્રમિકોનું પીએસસીની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. વળી કામના ઓજારો અને કામના સ્થળને પણ શ્રમિકોના આવતા પહેલાં અને દિવસનું કામ પૂર્ણ થયા બાદ સેનિટાઇઝ કરવામાં આવે છે. શ્રમિકો કામનું વેતન લેવા બેંક કે પોસ્ટ ઓફિસ પર જઈ ભીડ ન કરે તે હેતુથી સ્થળ પર જ પોસ્ટમેન દ્વારા એમના ખાતામાં આવેલા વેતન તેમને ચૂકવવામાં આવે છે. જરૂરી સવલતો, રોજગારી અને સમયસર મહેનતાણું મળે તે માટે મનરેગાના સ્ટાફગણ પણ સંકલન કરી રહ્યા છે. ગામના મજૂરોનો પણ આ કામમાં હકારાત્મક પ્રતિભાવ છે. આ તકે દુધારા ગામના શ્રમિક પરિવાર લાલજી અમરાએ જણાવ્યું હતું કે અમને અમારા કામ પ્રમાણે સરકારના નિયમ મુજબ મહેનતાણું મળે છે અને આ મહેનતાણું અમને જે ખાતામાં જમા થાય છે તે પોસ્ટમેન કે અન્ય પોસ્ટના કર્મચારીઓ દ્વારા અમને સ્થળ પર જ પહોંચાડવામાં આવે છે. હાલની સ્થિતિમાં સર્વત્ર લોકડાઉન છે ત્યારે આ કામમાં અમને રોજગારી મળે છે. આ સાથે અમારા ગામના પાણીના તર ઊંચા આવશે અને ગામમાં પાણીની તકલીફ નહીં રહે, સાથે જ ફાયદો થશે. મહિલા શ્રમિકે સરકારનો આભાર માનતા કહ્યું હતું કે આ લોકડાઉનમાં રોજગારી ન હોય તેવી પરિસ્થિતિમાં લોકો માનસિક અસ્વસ્થ બની જતા હોય છે, ત્યારે સરકારે અમને રોજગારી આપી અમને ખૂબ મદદ કરી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.